આજનો એજન્ડામાં વાત કરવી છે એ આફતની જે વરસાદ રોકાયા પછી હવે માથું ઊંચકી રહી છે ચોમાસાની સીઝન પૂરી થવા પર છે પણ રોગચાળો એ માથું ઊંચક્યું છે ડેન્ગ્યુ સહિત તાવના કેસથી જુદી જુદી હોસ્પિટલો ઉભરાઈ રહી છે હાલત એ છે કે આ વકર તો રોગચાળો હવે ડોક્ટરોને પણ નથી છોડી રહ્યો સુરતમાં ડેન્ગ્યુના કારણે એક ડોક્ટરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે રાજ્યમાં વકર્યો રોગચાળો બીમારીઓથી હોસ્પિટલ સુભરાઈ ડોક્ટર્સ પણ બની રહ્યા છે શિકાર ચોમાસાની વિદાય પહેલા રાજ્યમાં ફરી એકવાર રોગચાળાએ માજા મૂકી છે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે રાજ્યની જુદી જુદી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે વરસાદ બાદ ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે સાથે પાણીજન્ય રોગોએ પણ કહેર મચાવ્યો છે ક્યાં કહેરમાં કેવી સ્થિતિ છે તેની વાત કરીએ તો એક સપ્તાહમાં અમદાવાદમાં ડેન્ગ્યુના એકસો કેસ ટાઈફોડના એકસો ચોસઠાઉન સુરતમાં ડેન્ગ્યુના ઓગણચાળીસ કેસ અને મલેરિયાના પંચાવન કેસ નોંધાયા અન્ય બીમારીના કેસ પણ વધ્યા છે રાજકોટમાં તાવના સોળસો કેસ ડેન્ગ્યુના બાવીસ કોલેરિયાના નવ અને ટાઈફોઈડના બે કેસ નોંધાયા છે જામનગરમાં શરદી ઉધરસના બસો ઝાડા ઉલટીના ચાલીસ તાવના અને અન્ય બીમારીના વધુ કેસ છે ભાવનગરમાં શરદી ઉધરસના ત્રેવીસમાં ઝાડા ઉલટીના એકસો ચુમ્માળીસ તાવના છસો સત્તાવન અને ડેન્ગ્યુના બે કેસ સામે આવ્યા છે જેમાં હાલ સૌથી વધુ ઘાતક ડેન્ગ્યુ અને ઝેરી મલેરિયાનું આક્રમણ છે ત્યારે આ ડેન્ગ્યુના તાવના ચિહ્નોની અને લક્ષણોની વાત કરીએ તો સખત તાવ અચાનક ચડે માથાના આગળના ભાગમાં દુખાવો રહે ગતિવિધિ સાથે દુખાવો દુખાવો સ્નાયુઓ ઉપકા અને ઉલટીની સમસ્યા થાય મલેરિયામાં પણ તાવ માથાનો દુખાવો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે કચ્છના ગામડાઓમાં વકરેલા રોગચાળાએ અત્યાર સુધીમાં અઢાર દર્દીના ભોગ લીધા છે જેમાં ડેન્ગ્યુ અને ઝેરી મલેરિયાનો આતંક સૌથી વધુ છે દર્દીઓ સારવાર લેવામાં વિલંબ કરે છે તેમના માટે જીવલેણ બની રહ્યું છે તો હવે વકરતો રોગચાળો ડોક્ટર્સ માટે પણ ઘાતક બન્યો છે સુરતમાં ડેન્ગ્યુને કારણે એક ડોક્ટરે જીવ ગુમાવ્યો છે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ રોગચાળાની દહેશત વધતી જઈ રહી છે શહેરની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે સુરતમાં ડેન્ગ્યુથી તબીબનું મોત થયું છે સરકારી હોસ્પિટલના તબીબનું જ હાલ ડેન્ગ્યુથી મોત થયું છે અમદાવાદમાં પણ એક કર્મચારીનું ડેન્ગ્યુથી મોત થયું છે ત્યારે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યાં ઓપીડીમાં પણ હાલ પણ અહીંયા કતારો જોવા મળી રહી છે ડેન્ગ્યુના દૈનિક ચારથી પાંચ કેસ ફક્ત સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે તો ખાનગી હોસ્પિટલમાં આ આંકડા ખૂબ જ ઊંચા છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે અને જે રીતે મેલેરિયાના પણ દૈનિક બેથી ત્રણ કેસ આવી રહ્યા છે જાડાઉટીના દૈનિક સોથી બસ્સો કેસ આવે છે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળા કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડધામ કરી રહી છે જુદા જુદા વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી અને દવાના છંટકાવની કામગીરી કરાઈ રહી છે પરંતુ વરસાદી માહોલને કારણે આ બીમારીઓ અજગર ભરડો લઈ રહી છે બીમારીઓને લઈને નાગરિકોએ પણ સાવચેત રહેવું પડશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ